Hello Jainim, welcome to live class my dear students. Today we are going to discuss on our chapter number 20 if clauses. Hai if clauses che close એટલે તો last time આપણે કહી દીધું time clause જોયું તે રીતે હવે આપણે શું જોવાનું છે if clauses જોવાનું છે તો if થી start થતા if થી બનતા sentences તો if clauses માં એક વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે if ની જોડે આપણે શેનો ઉપયોગ કરવાનો છે તો if ની જોડે present form past form અને perfect form એટલે કે past perfect form નો યુઝ કરવાનો છે એ આપણે ટેબલ સાથે જોઈશું જો શું લખ્યું છે study the following sentences carefully and note the use of verb forms in them તો જો હવે અંદર બુક માં જુઓ તમે તો જે ભી if clause આપ્યા છે એમાં પહેલામાં જુઓ present form માં છે સેકન્ડ નંબરમાં જુઓ તો પાસ્ટ ફોર્મમાં છે અને નંબર 3 ત્રણ નંબરમાં જુઓ તો તમે ઇફ હી હેડ કમ એટલે કે કયા ફોર્મમાં છે પરફેક્ટ પાસ્ટ વાળા ફોર્મમાં છે ક્લિયર તો પહેલા તો આપણે ટેબલ જોવું પડે તો ઇફ ક્લોઝ છે એની અંદર એક ટેબલ છે તો એ ટેબલ આપણે જોઈએ તો શું યાદ રાખવાનું છે ઇફ ક્લોઝમાં एक से मेन क्लोज और एक से इफ क्लोज बराबर इफ क्लोज और मेन क्लोज ओके હવે જો મેન ક્લોઝ છે એની અંદર વિલ ની સાથે વર્બ નું ફર્સ્ટ ફોર્મ યુઝ થાય શું થાય વિલ ની સાથે વર્બ નું ફર્સ્ટ ફોર્મ હવે પછી બીજું સેકન્ડ નંબરમાં જોઈએ તો એમાં આવશે વુડ વુડ ની જોડે થાય વર્બ નું સેકન્ડ ફર્સ્ટ નંબર નું ફોર્મ ઓકે અને એના પછી વુડ હેવ એની સાથે વર્બ નું થર્ડ નંબર નું ફોર્મ યુઝ થશે હવે એ જ આપણે ઇફ ક્લોઝ માં જોવાનું છે if clause માં will plus v1 છે will plus v1 છે તો if clause માં verb નું first form લાગશે જો main clause માં would ની સાથે v1 હોય તો અહીંયા if clause માં verb નું second form નો યુઝ કરવાનો છે હવે અહીં આગળ જોઈએ તો would have plus verb નું third form હોય would have plus verb નું third form હોય તો if clause માં had plus will લાગે તો યાદ રાખવાનું અહીં આગળ શું થઈ જશે તો હેવન હેર થઈ જશે અને વીત્રી લાગશે બરાબર તો જુઓ તમે તમારા બુકની અંદર પણ આ રીતનું ટેબલ આપેલું છે વીલની સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ વુડની સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ અને વુડ હેવ એની સાથે વર્બનું થર્ડ ફોર્મ એ જ રીતે વી1 વી2 અને હેડ પ્લસ વી3 તો જોઈએ એક્ઝામ્પલ કઈ રીતે સેન્ટેન્સ આવે છે તો જોઈએ ઇફ હી કમ્સ જોઈએ એક્ઝામ્પલ ઇફ હી કમ્સ પછી કોમા આઈ શેલ હેલ્પ હિમ આઈ શેલ હેલ્પ બરાબર સેકન્ડ ઇફ હી કેન ઇફ હી કેન ઓકે ઇફ હી કેન તો જો અહીંયા હવે પહેલા સેન્ટેન્સમાં જોઈએ ચલો જોડે જોડે સમજી પણ લઈએ ઇફ હી કમ્સ લખ્યું છે તો જો અહીંયા ઇફ હી કમ્સ તો ઇફ ની જોડે સેનો યુઝ થયો છે વર્બ ના ફર્સ્ટ ફોર્મ નો ઇફ હી કમ્સ બરાબર છે વી ની જોડે ફર્સ્ટ ફોર્મ તો હી ની જોડે શું આવે છે ક્રિયાપદ ને એસ ની એસ લાગે છે એટલે અહીંયા શું આવશે ઇફ હી કમ્સ તો અહીંયા આગળ આપણે લખ્યું એના પછી તો જો ઇફ ક્લોઝ માં શું આવ્યું છે ઇફ ક્લોઝ માં વર્બ નું ફર્સ્ટ ફોર્મ આવ્યું છે બરાબર ક્લિયર પછી શું છે આ મેન ક્લોઝ છે આ ઇફ ક્લોઝ હતો અને આ છે મેઇન ક્લોઝ છે મેઇન ક્લોઝ માં તમે જુઓ તો મેઇન ક્લોઝ માં શું થશે વિલ પ્લસ વી1 તો અહીંયા વિલ અથવા તો શેર આઈ છે એની જોડે શેર લાગે તો અહીંયા આપણે વિલ અને એની જગ્યાએ આપણે શેર લખવું હોય તો પણ લખી શકાય શેર વિલ પ્લસ વી1 બરાબર ચલો એડ કરી દીધું આપણે ટેબલ માં નતો પણ આપણે એડ કરી દીધું તો જો શેર વિલ પ્લસ વી1 તો આઈ છે એની જોડે વિલ નો પણ ઉપયોગ થાય છે પણ અહીંયા શેર લખ્યું છે બરાબર કારણ કે આઈ અને વી ની જોડે તમે શેર મૂકી શકો છો તો જો
shell plus v1 એટલે કે જો અહીંયા આગળ shell plus v1 નો યુઝ થયો તો આ રીતે આપણે if clause નો ઉપયોગ કરવાનો છે તો જો if clause માં v1 હોય બરોબર છે તો તમારે v plus v1 મૂકવાનું છે હવે if clause માં verb નું સેકન્ડ ફોર્મ હોય તો જો if e કેમ તો અહીંયા જો verb નું સેકન્ડ નંબર નું ફોર્મ છે તો verb નું સેકન્ડ ફોર્મ હોય તો શું થઈ જશે i ની સાથે શું આવશે would આવશે i would બરાબર i would help him i would help him બરાબર help him ઓકે એ રીતે અહીં આપણે if clause નો ઉપયોગ કરી અને આપણે લખીએ if he ચલો એ પણ લખી નાખ્યું પછી લખીએ if he પછી લખીએ had come લખીએ કારણ કે come નું v3 શું થશે come થશે કઈ રીતે તો come came v2 came અને v3 come તો શું થશે if he had come બરાબર લખ્યું ચલો કોમા if he had come તો અહીંયા શું થશે i પછી લખાશે would have come બરાબર i would સોરી અહીંયા help છે તો અહીંયા help લખીશું i would help him બરાબર થઈ ગયું જો અહીંયા આગળ verb નું first form છે comes છે તો અહીંયા આગળ shall be plus verb નું first form અહીંયા આગળ જો verb નું set if ની જોડે verb નું અહીંયા if ની જોડે v1 તો v plus v1 લખ્યું છે verb નું first form અહીંયા આગળ જો if ની જોડે verb નું second form લખ્યું તો તેની જોડે શું આવશે would plus verb નું first form એ જ રીતે અહીંયા આગળ જો તમે he અરે if છે એની જોડે had plus v3 છે બરોબર તો શું આવ્યું અહીંયા આગળ would plus have બરોબર plus verb નું third form બરાબર તો અહીંયા આગળ would help છે તો help નું શું કરી દઈશું help કરી દઈશું help him ઓકે ક્લિયર તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે આપણે નેક્સ્ટ સેશન તરફ જઈશું નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ આપણે જોઈશું એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરવાની છે એક્સરસાઇઝ માં નંબર 1 બરાબર એ આપણે કમ્પ્લીટ કરીશું તો ચલો આટલાની અંદર તમને ખબર પડી કે કઈ રીતે લખાય ઓકે વર્બ ના થર્ડ ફોર્મ નો ઉપયોગ ખાલી ક્યાં થશે અહીંયા થશે બરાબર યાદ રાખજો વર્બ નું થર્ડ ફોર્મ બીજે ક્યાંય નહીં જો અહીંયા પણ v1 છે અહીંયા પણ v1 છે બરાબર મેઇન ક્લોઝ ની વાત છે અને મેઇન ક્લોઝ માં છેલ્લે verb ના થર્ડ ફોર્મ નો ઉપયોગ થાય છે અને if clause ની વાત કરીએ તો પહેલા v1 આવે છે પછી would હોય અને v1 હોય તો v2 આવે છે અને would have plus v3 હોય તો had plus v3 થઈ જાય છે તો એ રીતે આપણે સેન્ટેન્સ પહેલું છે if i go to agra if i go to agra આવું લખ્યું છે if i go to agra ચલો એ રીતે લખ્યું છે પછી ડેશ કરેલું છે તો આપણે હવે લખવાનું છે તો if વાળો ક્લોઝ લીધું છે બરાબર તો verb ના ફર્સ્ટ ફોર્મ નો ઉપયોગ કર્યો છે ક્લિયર તો verb ના ફર્સ્ટ ફોર્મ નો ઉપયોગ કર્યો છે તો આપણે v અને v1 નો ઉપયોગ કરી હવે સેન્ટેન્સ બનાવવાનું છે if i go to agra i will see the taj will પણ તમે મૂકી શકો છો વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે શહેર જ થાય if i go to agra i will see the taj ઓકે એ જ રીતે સેકન્ડ નંબર નું સેન્ટેન્સ આપણે બનાવીએ if i went to agra if i went to agra ઓકે તો અહીંયા જો went લખ્યું છે એટલે કે verb ના સેકન્ડ ફોર્મ નો ઉપયોગ કર્યો છે તો would plus v1 આવશે તો કઈ રીતે આવશે i પછી શું આવશે would see the Taj clear એ જ રીતે અહીંયા લખો ફરીથી if i had gone to agra શું થઈ જશે go to went થયું તો verb નું થર્ડ ફોર્મ શું થઈ જશે gone થઈ જશે if i had gone to agra પછી કોમા પછી શું થશે
અહીંયા જો if had plus vg નો ઉપયોગ થયો તો આપણે આ સ્ટ્રક્ચર નો ફોલો કરવો પડે તો કઈ રીતે થશે had plus vg છે તો would have અને vg તો શું થશે i પછી લખાશે would i would have પછી v3 તો v3 છે શું છે આનો v3 ચલો આ સેન્ટેન્સ તો આપણે કમ્પ્લીટ કરી લીધું છે આગળ વાળું હવે આ બચ્યું સેન્ટેન્સ એમાં i would have લખ્યું બરોબર પછી ક્રિયાપદ શું છે વિદ્યાર્થી મિત્રો c છે કારણ કે અહીંયા બંનેમાં તો આપણે verb નું ફર્સ્ટ ફોર્મ જ વાપરવાનું હતું એટલા માટે આપણે અહીં આગળ જો verb નું ફર્સ્ટ ફોર્મ છે અહીંયા પણ verb નું ફર્સ્ટ ફોર્મ છે પરંતુ અહીં આગળ આપણે verb ના થર્ડ ફોર્મ નો યુઝ કરવાનો છે તો i would have c નું શું થઈ જશે c so અને c તો verb નું થર્ડ ફોર્મ થશે c i would have seen the stars આ રીતે બનશે બરોબર એ જ રીતે સેકન્ડ નંબર છે સેકન્ડ નંબર નું જોઈએ ચલો આમાં નંબર આપેલા છે ઓકે એવું છે તો ચલો આમાં નંબર બી આવશે આ નંબર આવશે 3 હવે આવશે નંબર 4 ઓકે ઇફ હી કમ્સ અર્લી ઇફ હી કમ્સ અર્લી જો તે વહેલો આવશે તો બરાબર પછી આપણે કોમા મૂકીશું તો એ વહેલો આવશે તો ક્યાં જશું વિદ્યાર્થી મિત્રો ચલો વિચારી રાખો ઇફ હી કમ્સ અર્લી જો એ વહેલો આવશે તો ચલો ગાર્ડનમાં જઈશું બરાબર લોકડાઉન છે વાંધો નહીં થોડી વાર માટે આપણે ભૂલી જઈશું ઇફ હી કમ્સ અર્લી જો તે વહેલો આવશે તો બરાબર વી go to the garden થઈ ગયું we go to the garden આમાં એક વસ્તુ મૂકવાની રહી ગઈ છે કઈ વસ્તુ રહી ગઈ છે યાદ કરો આ રીતે લખાય બરોબર આમાં એક વસ્તુ એડ કરવી પડે શું એડ કરવી પડે તો અહીંયા વી છે તો અહીંયા શેર મૂકવો પડે if he comes early we shall go to the garden તો જો અહીંયા આગળ if close v1 બનાવી લીધું છે if he comes early બરોબર તો આપણે શું મૂકવું પડે shall be plus v1 તો v છે તો એના માટે shall નો ઉપયોગ કર્યો છે અને આ verb નું ફર્સ્ટ ફોર્મ if he comes early we shall go to the garden એ વહેલો આવશે તો અમે garden માં જઈશું હવે એ જ રીતે સેકન્ડ નંબર નું જોઈએ નંબર આપણો આવશે 5 5 નંબર છે if he came early if he કેમ અર્લી ચલો લખ્યું એટલું ઇફ હી કેમ અર્લી હવે કોમા તો આપણે આ સેન્ટેન્સ ને યુ વી ધ્યાનમાં રાખવાનું છે આઈ શેલ ગો ટુ ધ ગાર્ડન તો અહીંયા આગળ જો વર્બ ના સેકન્ડ ફોર્મ નો યુઝ કર્યો છે ઇફ ક્લોઝ માં તો વુડ પ્લસ વી વર્બ થશે તો કઈ રીતે લખાશે વી પછી લખાશે વુડ વી વુડ પછી શું આવશે વર્બ નું ફર્સ્ટ ફોર્મ વી વુડ ગો ટુ ધ ગાર્ડન આ રીતે લખાશે ઓકે ચલો હવે લખી નાખો આપણે પછી આપણે નેક્સ્ટ નંબર 6 તરફ આપણે આગળ વધીએ ચલો ફટાફટ લખી નાખજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે વધારે સમય નહીં આપી શકીએ આપણે આગળનું સેશન સ્ટાર્ટ કરવાનું છે અને એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ કરવાની છે સો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો કાં તો વિડીયો થોડી વાર માટે પોઝ કરી દેજો ઓકે ચલો હવે આપણે નંબર 6 તરફ આગળ વધીએ હું તમને 10 અગિયાર બાર જાતે લખવા આપીશ બરોબર એમાં તમારે કઈ રીતે બનાવવાના છે એ હું તમને જણાવી દઈશ બરોબર છે તો તમારે ધ્યાનમાં લેવાનું છે ચલો વિચારી રાખો તમે જવાબ શું આવશે નંબર 6
નંબર 6 માં શું છે ઇફ હી હેડ કમ અર્લી ચલો ઇફ હી હેડ કમ અર્લી કોમા પછી શું આવશે ઇફ હી હેડ કમ અર્લી તો હવે આપણે આગળ બતાવ્યું એ પ્રમાણે તો જો હી ઇફ હી ચોથું છે ત્રીજું જો હેડ પ્લસ વર્બ નું થર્ડ ફોર્મ છે અહીંયા પણ જો હેડ પ્લસ વર્બ નું થર્ડ ફોર્મ ક્લિયર હેડ કોન અહીંયા હેડ કમ તો શું કરવાનું છે આપણે વુડ હેવ અને વી 3 નો ઉપયોગ કરવાનો છે બરાબર તો આપણે વુડ હેવ અને વી 3 નો ઉપયોગ કરીશું ઇફ હી હેડ કમ અર્લી વી ઓકે પછી શું લખાશે વી પછી અહીંયા જો વી પછી લખાશે વુડ પછી આવશે હેવ પછી શું કરવાનું હતું આપણે ક્યાં જવાનું હતું ગાર્ડન માં વી વુડ હેવ પછી આવશે ગોનું થઈ જશે ગોન બરાબર ગો વેન્ટ અને ગોન વી વુડ હેવ ગોન પછી લખીશું ટુ ધ ગાર્ડન આ યાદ રાખવાનું વુડ હેવ અને વી થ્રી લાગે જ્યારે હેડ પ્લસ વી થ્રી હોય ત્યારે વુડ હેવ અને વર્ણના થર્ડ નંબરના ફોર્મનો યુઝ થાય અને પછી આગળ જે બી શબ્દ છે એ લખી નાખવાનો જેમ કે અહીંયા ટુ ગાર્ડન છે તો અહીંયા આપણે ટુ ધ ગાર્ડન લખી નાખ્યું એ રીતે ચલો હવે બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે ચલો હું થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો જો સાતમા નંબરનું સેન્ટેન્સ છે જો વી શેલ વેટ ફોર યુ વી શેલ વેટ ફોર યુ એટલે કે અમે તારી રાહ જોઈશું બરાબર વી શેલ વેટ ફોર યુ પછી આપણે લખાય કે ઇફ યુ વોન્ટ ટુ કમ એવું લખી શકાશે અથવા તો એવું પણ લખી શકાય વી શેલ વેટ ફોર યુ અમે તારા માટે રાહ જોઈશું ઇફ યુ કમ ઓન ટાઈમ જો શેનો ઉપયોગ કરવાનો છે ઇફ યુ કમ ઓન ટાઈમ પણ આપણે અહીંયા શેનો ઉપયોગ કરવાનો છે વી શેલ વેટ ફોર યુ એવું લખ્યું છે ને બરાબર તો હવે ઇફ ક્લોઝ નો ઉપયોગ થશે સાતમા થી બારમા સુધી ઇફ ક્લોઝ નો ઉપયોગ થશે એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શેલ નો ઉપયોગ ઓલરેડી થઈ ગયો છે બરાબર છે એટલે સાતમું છે એમાં કઈ રીતે લખાશે વી શેલ વેટ ફોર યુ બરાબર ઇફ યુ કમ ઓન ટાઈમ બરાબર ખબર પડી ગઈ યુ કમ ઓન ટાઈમ અહીં આગળ વર્બના ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો છે જો અંદર ટેબલમાં ઇફ ક્લોઝ છે તો વર્બના ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો છે ઇફ ક્લોઝ સાથે ચલો હું અહીંયા ઇફ લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય ચલો એ રીતે નંબર 8 છે એમાં કઈ રીતે લખાશે વુડ પ્લસ વી 1 આવી જશે ઇફ યુ વુડ પછી શું આવી જશે વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કમ ઇફ યુ વુડ કમ ઓન ટાઈમ હવે નંબર 9 નંબર 9 માં આપણે લખીશું ઇફ યુ વુડ હેવ કમ નું વી 3 કમ જ થશે તો આ ઇફ યુ વુડ હેવ કમ ઓન ટાઈમ આ રીતે લખાશે એ રીતે તમારે 10મું લખી દેવાનું તમને હિન્ટ આપી દઉં છું યુ વિલ કેચ ધ ટ્રેન ઇફ યુ રન ફાસ્ટ બરાબર આ રીતે તમે લખી શકો છો સી લખ્યું છે સી વિલ કેચ ધ ટ્રેન બરાબર તો શું થશે સી વિલ કેચ ધ ટ્રેન ઇફ સી રન ફાસ્ટ ઇફ સી રન્સ ફાસ્ટ થશે કારણ કે પાછળ સી છે એટલા માટે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યેલા છે વર્બનું ફર્સ્ટ ફોર્મ છે એટલે ઇફ સી રન્સ ફાસ્ટ ઓકે એ જ રીતે તમારે 11મું અને 12મું એ રીતે બનાવવાનું છે રન્સ ફાસ્ટનો યુઝ કરી લેવાનો છે એ રીતે ચલો સેકન્ડ નંબરની એક્સરસાઇઝ છે જોઈએ રાઇટ ધ અધર ટુ ફોર્મ્સ ઓફ ઈચ ઓફ ફોલોઈંગ સેન્ટેન્સીસ એઝ શોન ઇન એક્ઝામ્પલ બિલો તો તમારે શું લખવાનું છે જો તમને સેન્ટેન્સ આપેલું છે એક્ઝામ્પલમાં જોઈએ આઈ શેલ ડુ ઈટ ઇફ યુ લાઈક આઈ વુડ ડુ ઈટ ઇફ યુ લાઈક આઈ વુડ હેવ ડન ઇફ યુ હેડ લાઈક ટૂંકમાં આપણે ઇફ ક્લોઝનો ઉપયોગ કરવાનો છે બરાબર અને ઇફ આપેલો હોય તો મેન ક્લોઝ અને મેન આપેલો હોય તો ઇફ ક્લોઝનો ઉપયોગ કરીશું ચલો આટલું લખી નાખો
ઓકે ચલો આ બાજુ આવી જઈશું આપણે એક્સરસાઇઝ નંબર 2 નું ટાઇટલ માની લો એક્સરસાઇઝ નંબર 2 એક્સરસાઇઝ એમાં સેકન્ડ નંબર ઓકે ચલો ઇફ યુ લવ યોર વર્ક બરાબર ઇફ ક્લોઝ છે તેની જોડે વર્બના ફર્સ્ટ ફોર્મનો ઉપયોગ કર્યો છે આન્સર લખી લઈએ ડાયરેક્ટ ઇફ યુ લવ યોર વર્ક ચલો એક કામ કરીશું એક ક્લોઝ આપણે આપેલું છે એટલે આપણે બે ક્લોઝ લખી નાખીએ બરાબર છે તો ચલો તમારે જે બે ક્લોઝ લખવાના છે એ લખું એટલા માટે આન્સર 1 એવું લખીશું તો શું થઈ જશે તો સેકન્ડ નંબર માં બનાવવાનું છે તો શેનાથી બનાવીશું મૂળથી બનાવીશું ઓકે પણ ઇફ વાળું છે એટલે વર્બના સેકન્ડ ફોર્મનો ઉપયોગ કરાશે તો લખીએ આપણે ઇફ યુ ઇફ ક્લોઝમાં સેકન્ડ નંબરના ફોર્મનો ઉપયોગ કરવાનો છે ઇફ યુ લવ યોર ઇફ યુ લવ યોર વન ઓકે અહીંયા વર્બના સેકન્ડ ફોર્મનો ઉપયોગ કરવાનો છે ઇફ ક્લોઝ છે હવે કોમા કરવાનું છે એના પછી જો આગળનું સેન્ટેન્સ યુ વિલ બીકમ અ ગ્રેટ મેન તો શું થઈ જશે જો વર્બના સેકન્ડ ફોર્મનો ઉપયોગ કરશો તો તમારે વુડ પ્લસ વી1 લખવું પડશે તો શું થઈ જશે યુ વુડ પછી લવડ નું ફર્સ્ટ ફોર્મ શું થઈ જશે લવ થઈ જશે કારણ કે વુડ પ્લસ વી1 લખવાનું છે યુ વુડ સોરી બીકમ છે યુ વુડ બીકમ યુ વુડ બીકમ અ ગ્રેટ મેન ગ્રેટ મેન એ જ રીતે ફરીથી આપણે હવે જો એના પછી હવે કયો નંબર આવે છે હેડ પ્લસ વી3 નો ઉપયોગ કરવાનો છે બરાબર પણ ક્યારે લાસ્ટમાં કરવાનું છે કારણ કે ઇફ ક્લોઝ એ લાસ્ટમાં છે આગળ શું છે તો આગળ જો તમે મેન ક્લોઝ છે હી વિલ વર્ક તો જો શેલ વિલ આવે એ મેન ક્લોઝ જ કહેવાય શેલ વિલ આવે બધા મેન ક્લોઝ અને શેલ વિલ વગરના જે છે બધા ઇફ ક્લોઝ છે જો તો હી વિલ વોક ટુ ધ સ્ટેશન ઓકે તો આપણે શું લખીશું હી વુડ વોક ટુ ધ સ્ટેશન લખીશું ચલો હવે લખીએ સેકન્ડ નંબર નું બાકી છે બરોબર બે ફોર્મ લખવાના છે એક ફોર્મ લખ્યું છે આન્સર નંબર 1 પછી આપણે સેકન્ડ નંબર નું જોઈશું ચલો તો હવે આપણે લખીએ ઇફ યુ બરોબર ઇફ ક્લોઝ છે તો હેડ પ્લસ વી3 નો ઉપયોગ કરીશું ત્રીજા નંબર વાળા ક્લોઝ નું જુઓ ઇફ યુ હેડ લવ યોર વર્ક ઓકે પછી શું આવશે યુ વુડ હેવ પછી આવશે બીકમ અ ગ્રેટ હવે આપણે આન્સર નંબર 2 જોઈએ એમાં જો ઓકે ઇફ ક્લોઝ છેલ્લે છે પહેલા છે મેન ક્લોઝ અને ઇફ ક્લોઝ સેકન્ડ નંબર પર છે બરાબર એટલે શરૂઆતમાં મેન ક્લોઝ છે અને પાછળ ઇફ ક્લોઝ છે તો કઈ રીતે લખાશે તો જો હી જો હવે ટેબલ જોઈએ આપણે તો જો વુડ પ્લસ વી1 જો વી પ્લસ વી1 નો ઉપયોગ કરેલો છે અને વર્બના સેકન્ડ ફોર્મનો ઉપયોગ કર્યો છે એટલે પહેલા નંબરનું તો ફોર્મ આવી ગયું ઓકે એના પછીનું ટેબલમાં જો બીજા નંબરનું ફોર્મ છે એનો ઉપયોગ કરીશું આપણે તો મેન ક્લોઝમાં વુડ પ્લસ વી1 લખવાનું છે તો લખીશું હી વુડ વોક ટુ ધ સ્ટેશન હી વુડ વોક ટુ ધ સ્ટેશન ચલો લખ્યું આટલું પછી શું લખ્યું છે ઇફ ઇફ લખ્યું છે તો જો વિદ્યાર્થી મિત્રો વુડ પ્લસ વોક લખ્યું છે તો અહીંયા આગળ શું આવશે વર્બના સેકન્ડ ફોર્મનો ઉપયોગ થશે જો અંદર તો કઈ રીતે લખાશે ઇફ હી ઇઝ વેર તો શું છે ઇફ હી ઇઝ નું થઈ જશે વોઝ અને પછી અહીંયા થશે વેર બરોબર ઇફ હી વોઝ વેર આ રીતે લખાશે પછી તમને એવું થાય ઇફ હી વેર એવું લખવું હોય તો એ રીતે લખો તો પણ વાંધો નહીં પરંતુ અહીંયા ઇઝ નું સેકન્ડ ફોર્મ એટલે વોઝ આ રીતે આપણે લખી શકાય ઇફ હી વોઝ વેર એ રીતે ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈશું તો હી
બરાબર. હવે જો કયા નંબર નું થર્ડ નંબર નું જોવાનું છે, વુડ હેવ વી 3, તો શું આવશે? ઇફ અને વી હી વુડ હેવ, ઇફ અહીંયા આવશે હી વુડ હેવ, બરાબર. વોક નું શું થઈ જશે? વર્બ થર્ડ ફોર્મ વોકડ, હી વુડ હેવ વોકડ ટુ ધ સ્ટેશન, બરાબર. પછી ઇફ ક્લોઝ માં શું આવશે? હેડ પ્લસ વી 3 આવશે, તો શું આવશે? ઇફ હી હેડ, વેર નું શું થશે? વેરડ, પાછળ ઈની લાગશે, ઇફ હી હેડ વેરડ, બરાબર. આ રીતે આપણે લખાશે, બરાબર. એ રીતે ત્રીજું ચોથું અને પાંચમું લખી નાખવાનું છે તમારે, ક્લિયર. ચલો એના પછી જો નંબર 3 છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન કમ્પ્લીટ સેન્ટેન્સીસ, એમાં આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. કઈ રીતે? તો આપણે આપણી જાતે જ લખવાનું છે, બરાબર. યસ થી આન્સર આપો અથવા તો નો થી આન્સર આપો, ક્લિયર. પણ આપણે જનરલી એક કામ કરીએ, જેમાં નકારવાચક છે ને એ બધાનું નો થી આપીશું, અને હકારવાચક જે વાક્ય છે એ બધાનું યસ થી આપીશું, બરાબર. તો ક્વેશ્ચન નંબર 3 છે, આન્સર આપવાનો છે. તો આન્સર નંબર 1, આપણે પ્રશ્ન પૂછ્યો છે, વિલ યુ ગો ટુ સ્કૂલ ઇફ ધ બસ ડઝન્ટ કમ, તો આપણે લખા કે નો. પછી વુડ નો ઉપયોગ કરે છે, યુ કીધું છે, તો યુ નું શું થઈ જશે? જવાબ આપતી વખતે આઈ માં રૂપાંતર થઈ જશે, નો આઈ, પછી આવશે વુડ નોટ, નો આમાં વિલ લખ્યું છે તો વિલ નું વિલ લેવા દઈશું, બરોબર છે. તો આપણે લખીએ આઈ વિલ નોટ, આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ, સ્કૂલ ઇફ ધ બસ ડઝન્ટ કમ. ચલો બની ગયું એકદમ ઈઝી. એ જ રીતે સેકન્ડ નંબર શું લખ્યું છે? Would you eat and drink all the time if you were a king? બરાબર. તો યસ થી બનાવી દઈએ, કારણ કે હકાર વાક્યમાં છે, તો આપણે યસ થી બનાવીએ તો કઈ રીતે બનશે? યસ, ઓકે, આઈ વુડ ઈટ એન્ડ ડ્રિંક, આઈ વુડ ઈટ એન્ડ ડ્રિંક ઓલ ધ ટાઈમ ઇફ પ્રધાનમંત્રી હોત તો એના માટે વર જ મૂકવાનું છે, ઇફ આઈ વોઝ અ કિંગ, એમાં વોઝ મૂકવાનો નથી, કારણ કે આપણે કલ્પના કરીએ છીએ નહીં, બરોબર. તો એના માટે વર નો ઉપયોગ થાય છે. નંબર 3, would they have won the match if Manu had not come? તો not આપેલું છે તો નકારમાં બનાવી લઈશું આપણે, તો લખીએ no they have not won the match, okay, no they have not won the match if Manu had not come, clear. એ જ રીતે નંબર 4, એમાં શું કીધું છે? વિલ શી પાસ ધ એક્ઝામ ઇફ શી ડઝન્ટ વર્ક હાર્ડ, શું તે મહેનત નહીં કરે તો પાસ થશે? તો નહીં થાય, નો થી આન્સર બનીશું આપણે, અને એમ પણ નકાર છે તો લખીએ આપણે નો, પછી કોમા, પછી લખીશું સી વિલ નોટ પાસ ધ એક્ઝામ ઇફ સી ડઝન્ટ વર્ક હાર્ડ, ઓકે. તો અહીંયા આપણે ઇફ ક્લોઝ પૂરું કરીએ છીએ,
તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો હોમવર્કમાં તમારે ચેપ્ટર નંબર 20 ની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવી. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે. ઓકે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, ગુડ બાય.